વલસાડ જિલ્લામાં જ્યાં શહેરી કક્ષાએ ગરબાઓ ડીજે કે ઓર્કેસ્ટ્રાના તાલે રમાય છે, ત્યાં ગ્રામીણ કક્ષાએ શેર ગરબાનું મહત્વ આજે પણ જાળવી રાખ્યું છે. એટલું જ નહીં, સામાન્ય રીતે શેરી ગરબા મહિલાઓ લલકારતી હોય છે અને પંડોર ગામે આહિર ફળિયાના બે યુવાનોએ પૌરાણિક ગરબાનો વારસો ટકાવી રાખ્યો છે. ગરબા પણ એવા કે એક ગરબો શરૂ થાય તો એક કલાક સુધી સતત ગવાય. ગરબામાં રામાયણ, મહાભારત કે શ્રવણની કથાઓ વણી લેવાતી હોય, લોકો જોવા અને સાંભળવા ઉમટી પડે છે. વલસાડ જિલ્લાના પંડોર ખાતે આહિર ફળિયામાં છેલ્લા 25 વર્ષથી જય અંબે આહિર યુવક મંડળના બે યુવાનો હિતેશ લક્ષ્મણ આહિર અને અશોક ડાહ્યાભાઈ આહિર પૌરાણિક ગરબા ગાય છે અને તેના તાલે જ અહીં લોકો 2 તાળીના ગરબા કે 3 તાળીના ગરબા રમે છે. દરેક સ્થળે ડીજે કે ટેપ રેકોર્ડ કે ઓર્કેસ્ટ્રાનો ઉપયોગ કરાય છે, પણ અહીં જય અંબે આહિર યુવક મિત્ર મંડળ દ્વારા માત્ર ઢોલક કે મંજીરા જેવા પૌરાણિક વાદ્યોના આધારે જ માતાજીની આરાધના કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે એક દિવસ ગવાયેલો ગરબો આ બંને યુવાનો ફરી રજૂ કરતા નથી. અંદાજિત 100થી વધુ પૌરાણિક ગરબાઓ તેઓએ કંઠસ્થ કરી લીધા છે અને એમના મુખે આ ગરબા સાંભળવા આજના સમયમાં એક લહાવો છે. બંને યુવાનો રામાયણ, મહાભારત, રામસીતા, શ્રવણ ભાઈ બહેનની આ જીવન આલેખ ઉપર રચાયેલા અનેક પૌરાણિક ગરબા રજૂ કરે છે. ક્યારેક એક ગરબો કલાક જેટલો સમય પણ ચાલે છે. લોકો તેને સાંભળવા અને જોવા માટે અનેક સ્થળેથી આવે છે. પૌરાણિક ગરબાની ધરોહરને જાળવી રાખનાર આ બંને યુવાનો નવરાત્રિ દરમિયાન ગ્રામજનો માટે ખૂબ મહત્વ ધરાવે છે અને બંને યુવાનોને માતાજીમાં ખૂબ આસ્થા છે. બંને યુવાનો નવરાત્રિના ઉપવાસ પણ કરે છે, ત્યારે પૌરાણિક ગરબામાં મહિલાઓને પણ શરમાવે એવા એકથી એક ચડિયાતા ગરબા બંને યુવાનો રજૂ કરી માતાજીની આરાધના કરે છે. શું નામ તમારું? દીપક આહિર. આજે અત્યારે આપણે જોઈએ છીએ કે જ્યાં ત્યાં લેડીઝ લોકો ગરબા ગાય છે. નવરાત્રિનો મહોત્સવ ચાલે છે, ડીજે વગાડે છે, લોકો ડીજે મંગાવે, ફૂલ ધૂમધામથી ડીજે વગાડે છે. પણ અત્યારે અમારા ગામમાં લાસ્ટ 15 વર્ષથી હિતેશભાઈ લક્ષ્મણભાઈ આહિર અને અશોકભાઈ ડાયાભાઈ આહિર પ્રાચીન ગરબા ગાય છે, જે લગભગ કોઈ દિવસ તો 1-1 કલાક સુધી ચાલે છે, જે રામાયણ, મહાભારત, કૃષ્ણના અવતાર તેના જીવન પ્રસંગ સમજાવે છે આપણને અને જીવન
નાના છોકરાઓને ઉત્સાહ પ્રેરિત કરે છે. વર્ષોથી જે પ્રાચીન ગરબાનું જે મહત્વ છે એ તમે જાળવી રાખ્યું છે, ખાસ કરીને હાલમાં જે ડીજેના ગરબા ચાલે છે, આપણે ત્યાં પંડોરમાં કઈ રીતના ગરબા થાય છે અને કયા વાજિંત્રોનો ઉપયોગ થાય છે? અમારે ત્યાં ડીજેનો ઉપયોગ થતો નથી, અમારે ત્યાં ખાલી બે ઢોલક છે, મંજીરા છે, અને અમારા બે ગાયક છે, હિતેશભાઈ અને અશોકભાઈ, એ ગાય છે. ને આસપાસના વલસાડ જિલ્લાના કેટલા ગામો જોવા આવે છે અહીંયા અમારે, અહીંયા જે આ પ્રાચીન પરંપરા જાળવી રાખેલી છે એટલા માટે લોકો જોવા આવે છે અમારે. જે ડીજેના સંચાલકો કે ડીજે ઉપર જે ગરબા રમે છે એ લોકોને શું મેસેજ છે તમારા તરફથી? ડીજે પર લોકો ગરબા રમે છે તેનો એટલો સાઈડ ઇફેક્ટ થતો છે કે કોઈને હાર્ટ પ્રોબ્લેમ હોઈ શકે, તે લોકોના હાર્ટ પણ ફેલ થઈ શકે છે. અમારે ત્યાં એવું કંઈ નથી. અત્યારે આપણે જોઈએ છે કે સમાચાર સાંભળીએ કે આ જગ્યાએ ડીજેમાં નાચતો હતો સવારનો હતો, પણ સાંજે મૃત્યુ થઈ ગયું. પણ અમારે અહીંયા એકદમ સાદી અને સિમ્પલ રીતે પ્રાચીન પરંપરા જાળવીને અમે નવરાત્રિ મહોત્સવ ઉજવીએ છીએ અને માતાજીના આશીર્વાદ લઈ રહ્યા છીએ.